નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 પૃષ્ઠફળ અને ઘનફળ એમાં નળાકાર વિષય જોવા જઈ રહ્યા છીએ. નળાકાર વિષય તમે ધોરણ 8 માં ભણીને જ આવેલા છો, તમને ખ્યાલ છે નળાકાર એટલે શું થાય. ચલો શરૂઆત કરીએ. નળાકાર વિષય તો તમે કોઈ પણ લંબચોરસ પેજ લ્યો, કોઈ પણ લંબચોરસ આકૃતિ લ્યો, તમે લંબચોરસની એક બાજુને વાળો, બરાબર એક જ વાર વાળશો એટલે નળાકાર જેવી આકૃતિ થઈ જશે. તમે જોજો લંબચોરસ આકારનો તમારો ચોપડો કે ચોપડી લ્યો, તમે ચોપડીને એક જ વાર તમે ગોળ એક આકાર બનાવો છે એટલે એક આ રીતની આકૃતિ બનશે. બને કે નહીં સૌ પડી? તો લંબચોરસની બાજુને એકવાર પરિભ્રમણ કરાવતા નળાકાર બને છે. સમજ પડી તમને? લંબચોરસની બાજુ અને તમે લંબચોરસ ચોપડો છે અને તમે એકવાર વાળો એટલે આ રીતની આકૃતિ થઈ જશે ગોળ ઊભી, બરાબર. તો લંબચોરસની બાજુને એકવાર પરિભ્રમણ કરાવતા નળાકાર બને છે, જ્યાં લંબચોરસની લંબાઈ શું થઈ જાય? નળાકારની ઊંચાઈ. આ ખાસ યાદ રાખજો, લંબચોરસની લંબાઈ એ નળાકારની ઊંચાઈ થઈ જાય અને લંબચોરસની પહોળાઈ એ પરિઘ થઈ જાય છે. ખાસ યાદ રાખજો આ ટોપિક. ચાલો આ નળાકાર છે આપણો, એને ત્રણ સપાટી હોય. આ જે વચ્ચેની જે સપાટી છે એને કહેવાય વક્ર સપાટી, ઉપર મથાળું અને નીચે તળિયું. મથાળું અને તળિયાનો આકાર કેવો હોય? તો કે વર્તુળાકાર. ખાસ યાદ રાખજો, મથાળા અને તળિયાનો આકાર વર્તુળાકાર હોય છે. તો ચાલો નળાકારને ત્રણ સપાટી, કારણ કે વક્ર સપાટી, તળિયું અને મથાળું, જ્યાં તળિયા અને મથાળાની સપાટી વર્તુળાકાર હોય છે. તો સ્વાભાવિક વસ્તુ છે, વર્તુળાકાર હોય એટલે ત્યાં શું ત્રિજ્યા હોવાની? ખાસ યાદ રાખજો, ત્રિજ્યા હશે એટલે કે હા ત્રિજ્યા, બંનેની ત્રિજ્યા પણ કેવી હશે? સરખી. સમજણ? અને આજે વચ્ચે મેં આમ કહેલું છે તેને કહેવાય ઊંચાઈ. ખ્યાલ આવ્યો? ત્રિજ્યાને આજે ઊંચાઈ. ચાલો હવે નળાકારના બે સૂત્ર છે. પહેલું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh, આ મેઇન સૂત્ર છે એનું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે 2πRh. હવે 2R એટલે કે શું થાય? બે ગુણાકારમાં R એટલે શું થાય? ત્રિજ્યા થાય ને, R એટલે ત્રિજ્યા. બે ગુણાકારમાં ત્રિજ્યા એટલે શું થાય? વ્યાસ થઈ ગયો કે નહીં? અને વ્યાસની સંજ્ઞા શું થાય? D થાય. જો જ્યાં D વ્યાસ, વ્યાસ વ્યાસ બરાબર તો શું થયું? 2R. તો આમ આ જ સૂત્ર તમે પાય ડી એચ આના સ્વરૂપે પણ લખી શકો. એટલે કે તમે જ્યારે રકમમાં ત્રિજ્યા અને ઊંચાઈ આપી હોય તો ત્યારે તમે આ સૂત્ર મૂકી શકો, અને વ્યાસ આપ્યો હોય તો તમે આ સૂત્ર મૂકીને દાખલો ગણી શકો. ખબર પડી? એટલે આ બે સૂત્રો છે. એવી જ રીતે હજી એક ત્રીજું સૂત્ર થાય, એમાં જોજો પાયાનો પરિઘ ગુણાકારમાં ઊંચાઈ. નળાકારની વક્ર સપાટીનું ત્રીજું સૂત્ર શું થયું? તો કે પાયાનો પરિઘ ગુણાકારમાં ઊંચાઈ. તો તમે મેઇન સૂત્ર છે એમાં જો 2πr એટલે શું થાય? પરિઘ થાય કે નહીં? તમે 7મા 8મા ધોરણમાં ભણીને આવ્યા છો, પરિઘનું સૂત્ર શું થાય? 2πr થાય ને. તો 2πr એટલે કે પાયાનો પરિઘ, અને h એટલે શું થયું? ઊંચાઈ. સમજ પડી? તો આ એક મેઇન સૂત્ર છે, એની ઉપરથી બીજા બે સૂત્રો બનાવેલા છે જે તમારે યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ. નળાકારનું કુલ પૃષ્ઠફળ, કુલ શબ્દ આવ્યો છે. તો નળાકાર કેટલી સપાટી? 3. વક્ર સપાટી, મથાળો અને તળિયું. તો 3 સપાટીના ક્ષેત્રફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ. ચાલો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πRh લખ્યું. તળિયાનું ક્ષેત્રફળ, તળિયું કેવું છે? વર્તુળાકાર છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr સ્ક્વેર. એવી રીતે મથાળાનું ક્ષેત્રફળ પણ πr સ્ક્વેર થાય. ચાલો πr સ્ક્વેર વત્તા πr સ્ક્વેર એટલે 2πr સ્ક્વેર થાય, અને આગળ 2πrh હતા. હવે બે પદમાં સરખું શું આવે? તો કે 2πr 2πr, તો એને મેં બહાર કાઢી લીધા. લાઈન શું વધ્યું? h વધ્યું, તો કૌંસમાં h વત્તા 2πr બહાર કાઢી લીધા. અહીં r નો વર્ગ છે તો 1r વધશે. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં h પ્લસ r. આ મેઇન સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ તમને ગણતરી બતાવી કે કઈ રીતે આ સૂત્ર આવ્યું છે. સમજ પડી? તો મેઇન બે સૂત્ર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 2πr h, અને કુલ પૃષ્ઠફળ તો 2πr કૌંસમાં h પ્લસ r.
હવે પાઈ અસમી સંખ્યા છે, તમે આગળ ભણ્યા છો, તો પાઈ ની કિંમત 22 ના છેદ માં 7 અથવા 3.14 લેવાની આવે. જ્યાં સુધી રકમ માં તમને કીધું હોય કે 3.14 લ્યો તો જ તમારે પાઈ બરાબર 3.14 લેવાના છે, નહીંતર તમારે હંમેશા 22 ના છેદ માં 7 લઈને જ દાખલો ગણવો. સમજ પડી? જ્યાં તમને પાઈ ની કિંમત આપી ના હોય ત્યાં તમારે ફરજિયાત 22 ના છેદ માં 7 લઈને જ દાખલો ગણવાનો રહેશે. તો આથી નળાકાર વિશેની થોડી ઘણી માહિતી અને તેના સૂત્રો. હવે આના આધારિત દાખલા આપણે સ્વાધ્યાય 13.2 માં જોવાના છે. તો સૌથી પહેલા તમે થિયરી તમારી નોટબુકમાં લખી લો, સૂત્રો વાંચી લો, પછી આપણે સ્વાધ્યાય 13.2 ના દાખલા શરૂ કરીએ. સમજ પડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.2 પ્રશ્ન નંબર 1. લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ આપેલી છે 14 સેન્ટીમીટર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 28 સેન્ટીમીટર સ્ક્વેર, તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. ચાલો જે જે વસ્તુ આપી એ સૌથી પહેલા લખી આપે. ઊંચાઈ એટલે કે h કેટલી છે? 14 સેન્ટીમીટર. અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે કેટલું? 88 સેન્ટીમીટર સ્ક્વેર. તો નળાકારના પાયાનો વ્યાસ શોધો. તમને જે કાંઈ કિંમત આપી છે તેની ઉપર આપણે વ્યાસ શોધવાનો થશે. તો તમે માર્ક કરો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. તો વક્ર સપાટીનું સૂત્ર શોધાય 2πrh થાય કે નહીં? 2π, પાઈ ની કિંમત તો 22 ના છેદ માં 7 તમને લેવાની કાંઈ નથી કીધી. ગમે ત્યારે પાઈ ની કિંમત તમને લેવાની ના કીધી હોય ત્યારે તમારે એની કિંમત 22 ના છેદ માં 7 લેવી. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh થાય. પાઈ ની કિંમત તો 22 ના છેદ માં 7 વધ્યો પણ h, h ની કિંમત પણ આપેલી છે બરાબર ને? તો એની પરથી આપણે દાખલો થશે. માટે લખીએ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh બરાબર ને? ચાલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને કેટલું આપ્યું છે? 88 આપેલું છે. તો લખો 88 બરાબર 2 ગુણાકારમાં પાઈ એટલે 22 ના છેદમાં 7. આર કેટલા? તો કે નથી, એચ આપેલા છે 14. સમજ પડી ને? ચાલો 7 × 2 = 14 બરાબર ને? માટે 88 બરાબર 22 × 44, 44 ગુણાકારમાં 2 એટલે 88 ગુણાકારમાં આર. ચાલો 88 ગુણાકારમાં ખબર જોવે તો છેદમાં બરાબર શું મળ્યો? આર. 88 × 1 = 88 માટે આર ની કિંમત તમને મળી 1 સેન્ટીમીટર. હવે વ્યાસ શોધવો હોય તો વ્યાસ કેટલો થાય? તો કે 2 ગુણાકારમાં આર એટલે કે 2 ગુણાકારમાં ત્રિજ્યા થાય કે નહીં? તો ચાલો 2, આર ની કિંમત 1 એટલે 2 સેન્ટીમીટર. ફટાફટ પૂરો. આ રીતના પ્રશ્નો 1 માર્ક કે 2 માર્કમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, એકદમ સહેલો છે. રકમમાં જે કઈ વિગત આપી હોય તેના આધારે દાખલો ગણવાનો એટલે દાખલો ઓટોમેટિક સેટ થઈ જશે. સમજ પડી? ચાલો પ્રશ્ન નંબર 2. ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ, ચાલો h = 1 મીટર અને 140 સેન્ટીમીટર પાયાનો વ્યાસ, ચાલો વ્યાસ આપ્યો છે કેટલો? 140 સેન્ટીમીટર. વાળી બંધ નળાકાર ટાંકી બનાવવાની છે. જોજો, બંધ નળાકાર ટાંકી બનાવવાની છે તો તે બનાવવા માટે કેટલા ચોરસ મીટર એટલે કે મીટર સ્ક્વેર પતરાની જરૂર પડશે? આપણે તમારો જવાબ કેમાં લાવવાનો છે? મીટરમાં લાવવાનો છે ને? તો અહીંયા જે વ્યાસ આપેલો છે એની ઉપરથી આપણે ત્રિજ્યા શોધીએ પહેલા. માટે ત્રિજ્યા કેટલી થશે? 140 ના છેદમાં 2 એટલે કે 70 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર ને મીટર માં ફેરવવા હોય તો 70 ના છેદમાં 100 મીટર, 1 મીટર ઉડાડી ગયો એટલે 7 ના છેદમાં 10 એટલે 0.7 મીટર. ત્રિજ્યા કેટલી મળી? 0.7 મીટર મળી ગઈ ને? હવે તમારે શું જોઈએ છે? તો કે બંધ નળાકાર ટાંકી, બંધ નળાકાર ટાંકી બનાવવા માટે જરૂરી પત્રો જોઈએ છે. લખી આપણે બંધ નળાકાર ટાંકી બનાવવા જરૂરી પતરાનું ક્ષેત્રફળ
ચાલો બંધ નળાકાર ટાંકી બનાવી હોય તો તમે નળાકારની આકૃતિ તો જોઈ છે. બંધ કીધું છે એટલે ઉપરથી તળિયું મથાળું બે બનાવવું પડે ને, એટલે બે પે એટલે બંધ નળાકાર ટાંકીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? તો કે વક્ર સપાટી વત્તા તળિયું વત્તા મથાળું આ ત્રણે ત્રણના ક્ષેત્રફળ શોધવા પડે બરાબર ને, એ ત્રણે ત્રણનો સરવાળો તો જ બંધ નળાકાર થશે કે નહીં. બંધ કીધું છે એટલે તળિયું પેક હોય અને ઉપર મથાળું પણ પેક હોય, વચ્ચે વક્ર સપાટી, ત્રણ સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરો તો તમને મળશે જવાબ તમારો. સમજ પડી કે નહીં? તો બંધ નળાકાર કીધું હોય ત્યારે વક્ર સપાટી વત્તા તળિયાનું ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ એટલે તમારો જવાબ કેટલો આવે? 2πr કૌંસમાં h વત્તા r આવે ને. સમજ પડી ને? ચાલો 2πr એટલે 2 ગુણાકારમાં 22 ના છેદમાં 7, r કેટલા છે 0.7, કૌંસમાં h કેટલા 1 વત્તા r કેટલા 0.7. ચાલો હું સાદુરૂપ આપીએ, 2 ગુણાકારમાં 22 ના છેદમાં 7, r માઇનસ રાખો 0.7 એટલે 7 ના છેદમાં 10 બરાબર ને. હવે 1 વત્તા 0.7 એટલે કેટલા થાય 1.7 થાય, અને 1.7 એટલે 17 ના છેદમાં 10 તમે લખી શકો કે નહીં? લખાય ને. ચાલો હવે સાદુરૂપ આપીએ, 7 ઉડાડી દે બરાબર, છેદમાં 10 લાવો તો શું કામ? તો કે પોઈન્ટ કાપવામાં કામમાં આવશે. 22 દુ 44, 44 ગુણાકારમાં 17 કરવાના છે. ચાલો 44 ગુણાકારમાં 17 એક 0 44 7 4 28 ના 8 ઘડી ઘડી 2 7 4 28 ને 30 8 4 ને 7 એટલે કે 748 ના છેદમાં 10 ગુણાકારમાં 10 એટલે 100 એટલે 7.48 ચોરસ મીટર કીધું છે ને, મીટર સ્ક્વેર એટલા પાત્રાની જરૂર પડશે. તો આમ લખવાનું તમારે બંધ નળાકાર ટાંકી બનાવવા 7.48 મીટર સ્ક્વેર પતરાની જરૂર પડે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો તમારી પરીક્ષામાં બબ્બે ગુણમાં પૂછાઈ શકે. સહેલા પ્રશ્નો છે, એકદમ સૂત્ર આધારિત છે, સૂત્ર તમને આવડી જશે એટલે સીધી ખબર પડી જશે દાખલો કઈ રીતે ગણવાનો છે. તો આ રીતના પ્રશ્નો તમે તમારી નોટબુકમાં લખો અને પ્રેક્ટિસ કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર તમને જે રકમ દેખાઈ રહી છે તે પ્રશ્ન નંબર 3 જુઓ. ધાતુની એક પાઇપ 77 સેન્ટીમીટર લાંબી છે, તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ 4.4 સેન્ટીમીટર છે. આકૃતિ જુઓ, તમને આકૃતિ આપી દીધેલી છે. જો આકૃતિ તમને આપેલી છે એ પાઇપ તમારો નળાકાર આકારનો છે બરાબર. હવે સ્વાભાવિક વસ્તુ છે, નળાકાર આકાર હોય તો એમાં અંદરનો વ્યાસ એ આવે અને બહારનો વ્યાસ પણ આવે છે. તો તમને બંને વ્યાસ આપી દીધા છે. જો બોર્ડ ઉપર લખેલું છે કે અંદરનો વ્યાસ કેટલો છે 4 સેન્ટીમીટર અને બહારનો વ્યાસ કેટલો છે 4.4 સેન્ટીમીટર, તો એમાં પહેલું તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, બીજું બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, અને ત્રીજો પ્રશ્ન છે તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આ ત્રણ પ્રશ્નો તમારે શોધવાના છે. મોટો પ્રશ્ન છે એટલા માટે આકૃતિ અને રકમ સાઈડમાં આ રીતે મેં આપી દીધી છે. તો ચાલો શરૂઆત કરીએ. જે કાંઈ વિગત લખવાની હતી તે બોર્ડ ઉપર લખેલી છે, એની સિવાય જે કાંઈ શોધવાનું છે તે પણ આપણે બોર્ડ ઉપર લખી દીધું છે. તો શરૂઆત કરીએ. પહેલો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો પહેલું અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πrh. હવે અંદરની વક્ર સપાટી કીધી છે તો ત્રિજ્યા પણ અંદરની લેવી પડશે 4 સેન્ટીમીટર, આ વ્યાસ છે 4 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થાય? r1 નામ આપીએ કારણ કે બે વ્યાસ આપ્યા છે ને, r1 કેટલી થશે 2 સેન્ટીમીટર થાય સીધા વ્યાસમાં અડધા. તો ચાલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πrh, 2 ગુણાકારમાં
બાવીસ ના છેદમાં સાત પાઈ ની કિંમત આર કેટલા મળ્યા બે અને એચ ની કિંમત કેટલી આવી છે સત્યોતેર ચાલો અગિયાર સત્તા સત્યોતેર અગિયાર ગુણાકારમાં બે એટલે બાવીસ થાય અને બાવીસ ગુણાકારમાં બાવીસ એટલે ચારસો ને ચોર્યાસી એટલે બાવીસ નો વર્ગ ચારસો ચોર્યાસી થાય ચારસો ને ચોર્યાસી ગુણાકારમાં બે કરવાના છે તમારે એટલે કે ચારસો ચોર્યાસી ને ડબલ કરવા મળો બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો વ્યાસ આપેલો છે તમને ત્રિજ્યા નામ આપીએ આર ટુ બરાબર ચાલો આર ટુ કેટલી થાય ચાર પોઈન્ટ ચાર ના અડધા કેટલા થાય બે પોઈન્ટ બે બરાબર ને સેન્ટીમીટર ચાલો આ સૂત્ર લખીએ ટુ પાય આર ટુ ચાલો બે પાઈ ની કિંમત બાવીસ ના છેદમાં સાત આર કેટલા છે બે પોઈન્ટ બે છે ને એટલે બાવીસ ના છેદમાં દસ લખવું તો ચાલે ને બે પોઈન્ટ બે એટલે ચાલો પછી એચ કેટલા છે સત્યોતેર ચાલો અગિયાર સત્તા સત્યોતેર થાય બાવીસ ગુણાકારમાં બાવીસ એટલે ચારસો ચોર્યાસી ચારસો ચોર્યાસી ગુણાકારમાં બે એટલે નવસો અડસઠ થાય બરાબર હવે નવસો અડસઠ ગુણાકારમાં અગિયાર કરવાના છે એક ઝીરો એટલે નવસો ને અડસઠ વત્તા નવસો અડસઠ આઠ આઠ ને છ ચૌદ ના ચાર વધી પડીએ બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે તમારે જોઈએ છે કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ કેટલું થાય તો કે અંદરની સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હજી પ્લસ બીજો ભાગ શું આ હવે તમે પાઇપ જોઈ છે બરાબર હવે પાઇપ નો જ્યાં છેડાનો ભાગ છે ને વર્તુળાકાર એ અને ઉપરનો જે મથાળાનો ભાગ છે તે એની વચ્ચે જગ્યા રહેલી છે કઈ રીતે તો કે અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ આપ્યો છે તમે તમારી બોટલ જોઈ બોટલ એનો ઉપરનું તળિયું જો ઉપરનું મથાળું જો આ રીતનું હશે અંદરનો વ્યાસ આપેલો છે બહારનો વ્યાસ એટલે તમે જે આ વચ્ચે જે ભાગ મળે તમે શું કહો છો જાડાઈ ગયો કે તમે આ જાડાઈ વાળો ભાગ થાય કે નહીં તો કુલ પૃષ્ઠફળ શોધતા હોઈએ આપણે અને અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ તમને આપેલો હોય ત્યારે આ વસ્તુ પણ આવી શકે જાડાઈ બરાબર હવે આ જાડાઈ વાળો ભાગ તમારે આ શોધવો હોય તો કઈ રીતે શોધાય તો કે મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ કરો તો તમને વચ્ચેનો ભાગ મળે કે નહીં સમજ પડી ચલો મોટા વર્તુળનું ક્ષેત્રફળ ધારો કે પાઈ કેપિટલ આર સ્ક્વેર નાના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ પાઈ સ્મોલ આર સ્ક્વેર થાય કે નહીં સમજ પડી તો ચલો બે માં સરખું શું આવે પાઈ પાઈ આવે કૌંસમાં વધુ શું મોટા વર્તુળની ત્રિજ્યા માઇનસ નાના વર્તુળની ત્રિજ્યા આ વધુ ને તો આ એક સૂત્ર હતું યાદ રાખજો અને આ જે વચ્ચેનો ભાગ જે ખાલી ભાગ છે ને ડિઝાઇન વાળો એ ભાગને કહેવાય કંકણાકાર ભાગ જે મોટું વર્તુળ છે બહારનું એ વર્તુળની ત્રિજ્યા માઇનસ સ્મોલ આર એટલે જે અંદરનું વર્તુળ છે તેની ત્રિજ્યા એટલે આ ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવું પડે અને પછી તમારે કુલ પૃષ્ઠફળ સાથે એની ગણતરી કરવી પડે સમજ પડી તો આપણે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવું પડશે કંકણાકાર ભાગ કેટલો એટલે કેવો થાય છે વચ્ચે તમે જાડાઈ કહો છો ને એને કહેવાય કંકણાકાર ભાગ ધોરણ 10 માં પણ આ રીતના પ્રશ્ન આવશે કંકણાકાર ભાગ વાળો તો ચાલો કુલ પૃષ્ઠફળ શોધતા પહેલા આપણે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ તો કે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે આપણો પાઈ કૌંસમાં મોટા વર્તુળની ત્રિજ્યા માઇનસ નાના વર્તુળની ત્રિજ્યાનો ચલો પાઈ એટલે
22 ના છેદમાં 7 મોટો વર્તુળ એટલે બહારનો વર્તુળની ત્રિજ્યા કેટલી છે 2.2 છે તો કે 2.2 નો વર્ગ માઈનસ નાના વર્તુળની 2 2 નો વર્ગ બરાબર ને ચલો 22 ના છેદમાં 7 2.2 નો વર્ગ એટલે 2.2 ગુણાકારમાં 2.2 થાય હવે ગુણાકાર કરવાનો છે પોઈન્ટ વાળી સંખ્યા તો ઘડી પોઈન્ટ સાઈડમાં લઈ લઈએ 22 ગુણાકારમાં 22 કેટલા થાય 484 થશે અહીં રૂ અને પોઈન્ટ પછી એક સંખ્યા છે બે વાર તો પોઈન્ટ પછી બે વાર 2.2 ગુણાકારમાં 2.2 એટલે જવાબ આવ્યો 484 અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા ટોટલ 2 તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ 2 એટલે તમારો જવાબ આવશે 4.84 માઇનસ 2 નો વર્ગ એટલે 4 ચલો 22 ના છેદમાં 7 ગુણાકારમાં 4.84 માંથી 4 બાદ કરો એટલે કેટલા વધ્યા 0.84 વધે સમજ પડી ને ચલો તો 22 ગુણાકારમાં 0.84 એટલે 84 ના છેદમાં 100 થઈ જાય બરાબર 7 12 7 84 થાય ને ચલો 12 ગુણાકારમાં 22 કરો તમે 0 22 અને 22 નું 44 4 6 3 કેટલા આવ્યા 264 ના છેદમાં 100 એટલે 2.64 સેન્ટીમીટર સ્ક્વેર આથી કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ સમજ પડે ખ્યાલ આવી ગયો તમને ચાલો હવે તમારે શોધવાનું છે કુલ પૃષ્ઠફળ બધી વસ્તુ મળી ગઈ ખ્યાલ આવી ગયો તમને ચલો હવે કુલ પૃષ્ઠફળ માટે થોડીક જગ્યા ઘટશે તો આટલો દાખલો તમે લખી લ્યો તમારી નોટબુકમાં આપણે કુલ પૃષ્ઠફળમાં કોની કોની જરૂર પડશે તો અંદરની સપાટી 968 બહારનું 1064.8 અને કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ 2.64 2.64 બરાબર એ બંનેની આ ચારે ચાર વસ્તુની જરૂર પડશે તો અત્યારે તમે નોટમાં લખી લ્યો અને પછી બીજા બોર્ડમાં હું તમને કુલ પૃષ્ઠફળની ગણતરી કરાવું છું ત્યાં સુધી તમે એટલો દાખલો લખી લો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે તો કઈ રીતે તો કે આપણે કોનું કોનું શોધવું કુલ પૃષ્ઠફળ એટલે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા કંકણાકાર ભાગ હવે તમને રકમમાં કીધું છે કે આ પાઇપ છે બરાબર પાઇપના બે છેડા ખુલ્લા છે તો બે છેડે કંકણાકાર ભાગ આવે કે નહીં સમજ પડી કે નહીં બે છેડે કંકણાકાર ભાગ આવશે આ રીતનો ભાગ બે છેડે આવશે વચ્ચે જાડાઈવાળો તો વત્તા બે ગુણાકારમાં કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ સમજ પડી ચાલો અંદરની વક્ર સપાટીનું કેટલું હતું 968 વત્તા બહારનું હતું 1064.8 બરાબર ને સમજ પડી પછી તમારો અંદર આ જે કંકણાકાર હતો તે બે ગુણાકારમાં 2.64 સમજ પડી ચાલો 968 વત્તા 1064.8 બે ગુણાકારમાં 2.64 એટલે કે 264 ગુણાકારમાં 2 અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી 2 અને 0 અને પોઈન્ટ પછી તમારા જવાબમાં 2 સંખ્યા ઉડાડો તો 4 2 1 6 2 12 માં 2 ઉડી પડી 1 2 4 ને 5 પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો 5.28 રેડી ચલો આ ત્રણેયનો સરવાળો કરીએ 1064.8 + 5.88 + 968 + 10 + 0 + 8 + 10 + 0 = 0 + 5 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 + 10 + 0 = 0 + 8 +
તમારો જવાબ આવ્યો 2038.08 એકમ છે આપણો,
સેન્ટીમીટર સ્ક્વેર. સમજ પડે? તો તમે જવાબ લખી શકો કે આમ પાઇપનું કુલ પૃષ્ઠફળ 2038.08 સેન્ટીમીટર સ્ક્વેર થાય. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, ત્રણ ગુણમાં આ રીતનો મોટો પ્રશ્ન તમને પૂછી શકે. તો ખાસ ધ્યાન રાખજો, સૂત્રોની મદદથી દાખલા તમે આસાનીથી ગણી શકો તેમ છો. તો ખાસ આ રીતના પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.